नमस्ते विद्यार्थी मित्रों, केम छो बाळको? मजा में विषय गुजराती विषयांक पाठ 10, पाठ 10 નું નામ શું છે? તો કે પડદાદા, પેજ નંબર 80 અને 81 ધોરણ 1. આજે આપણે પેજ નંબર 80 અને 81 પર જે વાક્યો આપેલા છે તે લખીશું. ત્યારબાદ તેમાં અમુક વાંચનના જે ચિત્રો સહિત વાક્યો આપેલા છે તે વાંચીશું. તો ચાલો તમારે બધાએ મારી સાથે તમારી શાળાઓમાં પેજ નંબર 80 અને 81 પરનો અભ્યાસ કરવાનો છે. प्रश्न नंबर 14, खोटेदार शब्दों मूकी पंक्ति पूरी करो. चलो, जांबूडो खाली जगह खाली जगह, तमे वाव्यो सवे वाव्यो रे. तो चलो, पहली खाली जगह में लखो अमे, बीजी खाली जगह में लखो वाव्यो. हवे आपणे आखो वाचीशु. जांबूडो अमे वाव्यो, तमे वाव्यो सवे वाव्यो रे. હવે પછીની બીજી ખાલી જગ્યા, એમાં આપણને ચિત્ર પણ આપેલું છે. તમે જુઓ, અમુક વ્યક્તિઓ છે તે શું કરે છે? તો કે પાણી પાયે છે. ખાલી જગ્યા શું છે? પાણી ખાલી જગ્યા, ખાલી જગ્યા તમે પાયું, સૌએ પાયું રે. પાણી, પછી પહેલી ખાલી જગ્યામાં લખો અમે અને બીજી ખાલી જગ્યામાં લખો પાયું. પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. પછી ત્રીજી, જાંબુડા ખાલી જગ્યા ખાલી જગ્યા, આટલા થયા આટલા થયા રે. તો જાંબુડા પહેલી ખાલી જગ્યામાં લખો આટલા, બીજી ખાલી જગ્યામાં લખો થયા. હવે આખું શું બને છે? તો જાંબુડા આટલા થયા આટલા થયા આટલા થયા રે. અહીંયા આપણને આપેલું જ છે જાંબુડાનું ચિત્ર. એના પછીની ખાલી જગ્યા, જાંબુડા ખાલી જગ્યા ખાલી જગ્યા, તમે ખાધા સૌએ ખાધા રે. તો પહેલી ખાલી જગ્યામાં લખીશું અમે અને બીજી ખાલી જગ્યામાં લખીશું ખાધા. જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. તો આ ખાલી જગ્યામાં પંક્તિઓ હતી એ આપણે ખૂટતી ખાલી જગ્યામાં પંક્તિઓમાંથી ખાલી જગ્યા પૂર્ણ કરી. હવે તેના સામેનું પેજ, પેજ નંબર 81. પેજ નંબર 81, પ્રશ્ન નંબર 15 વાંચો. શંભુએ જાંબુ ખાધા, ઠળિયા વાડામાં ફેંકી દીધા. ઘણા દિવસ પછી વાડામાં છોડ જોયા. તે છોડવાઓને રોજ પાણી પીવડાવે. પછી તે ઝાડ મોટા થયા. ખૂબ જ જાંબુ પાકે. હવે બધા છોકરાઓ જાંબુડા ખાય છે. તો ચાલો એ પેરેગ્રાફ એટલે કે ફકરો આપેલો છે તેને સમજીએ. શંભુ નામનો એક છોકરો છે, તેને શું ખાધા? તો કે તેને જાંબુ ખાધા. જાંબુ ખાય અને ઠળિયા ક્યાં ફેંકી દીધા? તો કે વાડામાં ફેંકી દીધા. પછી થોડા દિવસ પછી તે ઠળિયા વાડામાં પડ્યા હતા એટલે ત્યાં શું થયા? તો કે જાંબુડા ઉગવા લાગ્યા. પછી તે ઝાડ ખૂબ જ મોટા થવા લાગ્યા. ત્યારબાદ એ બધા છોકરાઓ હવે જાંબુડા ખાય છે. પ્રશ્ન નંબર 16, નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. ઉપર જે આપણે પેરેગ્રાફ સમજ્યો તો તેના જ નીચે શું આપેલા છે? તો કે પ્રશ્ન જવાબ આપેલા છે. એ ચાર પ્રશ્નના સામે તમારે પેન્સિલ અને સ્કેલની મદદથી લીટી આંકવાની છે. એમાં પ્રશ્ન 1 શું છે? તો કે શંભુએ ઠળિયા ક્યાં ફેંકી દીધા. તો આપણે ઉપરનો ફકરો સમજ્યો ત્યારે તેમાં આવ્યું હતું તેને ઠળિયા ક્યાં ફેંકી દીધા હતા? વાડામાં. તો ચાલો ત્યાં જવાબમાં લખો વાડામાં. પછી પ્રશ્ન નંબર 2, જાંબુનો રંગ કેવો છે? તો જાંબુ કેવા રંગના હોય? જાંબલી રંગના. તો ચાલો એની સામે લખી નાખો જાંબલી. પ્રશ્ન નંબર 3, જાંબુ કઈ ઋતુમાં આવે છે? તો ત્યાં જવાબમાં લખી નાખો ચોમાસામાં. પ્રશ્ન નંબર 4, જાંબુનું ઝાડ કેવડું હતું? તો કે મોટું. તો ચાલો ત્યાં જવાબમાં લખી નાખો મોટું. જો તમને એ ચિત્રની બાજુમાં, પ્રશ્નની બાજુમાં ચિત્ર પણ આપેલું છે તો તમે ચિત્રમાંથી જોઈને પણ જવાબ લખી શકો છો. તો આ તમારે લખાઈ જાય. પછી એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 17 વાંચો. ઝાડ ફળ આપે, ઝાડ છાંયો આપે, ઝાડ પાન આપે, ઝાડ ફૂલ આપે, ઝાડ લાકડું આપે અને ઝાડ વરસાદ આપે. તો આ કાવ્ય પંક્તિ આપણને શું કહે છે? તો ઝાડ આપણને શું આપે છે? તો ઝાડ જો મોટું હોય, પહેલાં આપણે વાવીએ, પછી એની ઉપર વરસાદ આવે એટલે શું આવે છે? તો કે ફળ આવે છે. ફળ આવે પછી ઝાડ કેવું થઈ જાય?
મોટું બધું થઈ જાય પછી તે આપણે ઉનાળામાં બહાર જઈએ અને આપણને તડકો લાગે તો આપણને ઝાડ છાંયો પણ આપે છે, પછી એમાં પાન આવે, ફૂલ આવે, પછી ઝાડનું લાકડું, ઝાડનું થડ છે આપણને લાકડા માટે પણ ઉપયોગી છે. તો ઝાડ આપણને ફળ, છાંયો, પાન, ફૂલ, લાકડું અને વરસાદ આપે છે. તો ચાલો એના ઉપરથી નીચેનો પ્રશ્ન છે એ આપણે લખીશું. હવે પ્રશ્ન નંબર 17 સમજ્યો એટલે પ્રશ્ન નંબર 18નો જવાબ આપણને સરળતાથી આવડી છે. એમાં શું કહે છે? પ્રશ્ન નંબર 18માં છે, લખો ઝાડ આપણને શું શું આપે છે. તો આપણે જેટલી વસ્તુ ઉપર સમજી એ બધાના નામ અહીં લખવાના છે. એક લીટીમાં એક જ નામ લખવાનું. તો ચાલો પહેલી લીટીમાં લખી નાખો ફળ, એની બાજુમાં લખી નાખો છાંયો, એની બાજુમાં લખો પાન, હવે નીચેની લાઈનમાં નીચે લખો ફૂલ, એની બાજુમાં લખો લાકડું અને એની બાજુમાં લખો વરસાદ. તો આમ ઝાડ આપણને ફળ, ફૂલ, છાંયો, લાકડું, પાન અને વરસાદ આપે છે. તો તમારે પેજ નંબર 80 અને 81 લખાઈ જાય પછી મને ફોટો પાડીને મોકલી દેવાનો છે. થેન્ક યુ.